નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શિનોરના માંજરોલ તાલુકાની પ્રાથમિક શાળામાંથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા 8 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો. શિનોરના માંજરોલ તાલુકાના શાંતિલાલ પટેલે પ્રાથમિક શાળામાં એક સાપ આવી ચડ્યો હોવાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણકારી આપી હતી. ત્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર અશોકભાઈ પટેલ માંજરોલ તાલુકાની પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા. અશોકભાઈ શાળામાંથી 8 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કર્યું હતું. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સાપને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો. બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ શિનોર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.